નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આજે લાભ પાછળ શહેરના બજારો પુનઃ થયા ધમધમતા. નીલોફર વાવાઝોડાથી તંત્ર બન્યું સતર્ક. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક બનશે. નવા વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવોએ આપી સ્નેહ મિલન સમારંભમાં હાજરી. દિવાળીના તહેવારો બાદ લાભ પાછમ એટલે શહેરના વિવિધ બજારો પુનઃ ધમધમતા થયા. શહેરના માર્ગો ઉપર વાહનોની કતારો, ટ્રાફિક જામ અને પ્રદૂષણની સમસ્યા ફરીથી જોવા મળી હતી. દિવાળીના 5 દિવસના તહેવાર બાદ લાભ પાંચમ સુધી મોટાભાગના બજારોના વેપારીઓ પોતાના વેપાર ધંધા બંધ રાખે છે. 5 દિવસના આરામ બાદ લાભ પાંચમથી વેપારીઓ પોતાના વેપાર ધંધા અને રોજગારી પુનઃ શરૂ કરી હતી, જેના કારણે શહેરના વિવિધ બજારો પુનઃ શરૂ થયા છે. જેમ કે કાપડ બજાર, શરાબ બજાર, રતનપોળ, માણેક ચોક, રીપ રોડ, ચોપડા બજાર, ત્રણ દરવાજા જેવા બજારો ઉપરાંત એપીએમસી માર્કેટ સહિતના વેપાર ધંધાઓ પુનઃ ધમધમતા થયા છે. નવા વર્ષમાં લાભ પાંચમના દિવસે વેપાર ધંધા અને રોજગાર શરૂ કરવા પાછળની માન્યતા એ છે કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ લાભ પાંચમને સર્વશ્રેષ્ઠ તિથિ તરીકે ગણવામાં આવે છે. લાભ પાંચમ એટલે કે કારતક માસની શ્રેષ્ઠ તિથિ માનવામાં આવે છે. આ તિથિના દિવસે વેપારીઓ, વિદ્યાર્થીઓ પોતાના ધંધા, રોજગાર તેમજ શિક્ષણને પુનઃ પ્રારંભ કરતા હોય છે. આ દિવસને વર્ષનો સર્વોત્તમ દિવસ માનવામાં આવે છે. આ દિવસે જે કામકાજ કરીએ તેમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થતું હોવાની માન્યતા છે. નવા વર્ષમાં બેસતા વર્ષના મુહૂર્ત કર્યા બાદ તેમના વેપાર ધંધાની શરૂઆત કારતક સુદ પાંચમ એટલે કે રાભ પાંચમથી શરૂ થાય છે. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા વાવાઝોડા નીલોફરની ગુજરાતના ઉત્તરકાંઠા વિસ્તારમાં ત્રાટકવાની સંભાવનાને લઈને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ કચ્છ સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારમાં 10 એનડીઆરએફની ટીમો તૈનાત કરવા ઉપરાંત જિલ્લા પ્રભારી સચિવો અને મંત્રીઓને સંબંધિત વિસ્તારમાં પહોંચી જઈ સ્થાનિક પ્રશાસનને સહયોગ સાથે સૂચનો આપવા અપીલ કરી હતી. નીલોફર વાવાઝોડાની સંભાવનાને પગલે સૌરાષ્ટ્ર પંથકના 29 બંદરો પરથી દરિયામાં માછીમારી કરવા ગયેલા 4,900 બોટ હજુ સુધી દરિયામાં હોવાથી માછીમારોના પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તંત્ર દ્વારા દરેક બંદર પર 2 નંબરનું ભયસૂચક સિગ્નલ મૂકવામાં આવ્યું છે, તેમજ માછીમારી કરતી બોટને તાકીદના ધોરણે નજીકના બંદર પર જતા રહેવા માટે અને નવી બોટોને દરિયામાં ન જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કલાકના 135-155 કિલોમીટરની ઝડપે ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકવા સજ્જ તાકેળી રહેલા નીલોફર વાવાઝોડા અંતર્ગત સૌરાષ્ટ્રના તમામ બંદરો પર હાલ 2 નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે પ્રતિ કલાકે 60-65 કિલોમીટરની ઝડપે 2 નંબર અને 80થી વધુ ઝડપે 3 નંબર, જ્યારે 120થી વધુ ઝડપે 4 નંબર અને એમ 10 નંબર સુધીના ભયસૂચક સિગ્નલો આપવામાં આવતા હોય છે. નીલોફર વાવાઝોડાને કારણે તંત્ર દ્વારા કાંઠાળા વિસ્તારના ગામડાઓને એલર્ટ પણ કર્યા છે, જેમાં જૂનાગઢ, માળિયા, માંગરોળ તાલુકાના 16 અને અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ જિલ્લાના 18, તો પોરબંદરના 28 અને વેરાવળ તેમજ દ્વારકા જિલ્લાના કેટલાક ગામોને સાબદા રહેવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાએ વસેલા ગામડામાં સરકારી શાળાઓ, ઇમારતો 24 કલાક સુધી ખુલ્લી રાખવા, જરૂર પડે સ્થળાંતર કરવાની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આઝાદી વેળાએ રજવાડાઓમાં વહેંચાયેલા ભારતને અખંડ રાષ્ટ્ર બનાવનાર લોકપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વવિક્રમી 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે સોમવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા સાદા સમારંભમાં લાર્સન એન્ડ ટુબ્રોને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો. રૂપિયા 2,989 કરોડના સમગ્ર પ્રોજેક્ટનું કામ એક જ કંપનીને સુપ્રત કરાયું છે અને આ કામને નિર્ધારિત 4 વર્ષમાં 2018 સુધીનો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. પટેલે આ પ્રસંગે જણાવ્યું કે 75 વર્ષથી દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જાણીતી એલએનટીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ તરફનું એક કદમ છે. ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ કદની પ્રતિમાના નિર્માણ થકી ભારતને એક અખંડ રાષ્ટ્ર બનાવવા માટે એમના પરિશ્રમને એક સાચી અંજલિ રૂપ આપવામાં ગણાશે. એલએનટીના ડિરેક્ટર એસ એન સુબ્રમણ્યમે વર્ક ઓર્ડર
મેળવ્યો હતો. સંભવત શુક્રવારે મુખ્યમંત્રીના હસ્તે આ કામનો પણ પ્રારંભ કરવામાં આવનાર છે. સરદાર પટેલ ડેમથી 3.5 કિલોમીટર હેઠવાસમાં બનનારી વિશાળ કદની સરદાર પટેલની પ્રતિમાને નવી પેઢી માટે રાષ્ટ્રીય ચેતના જગાવનારું પ્રતીક બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે કેન્દ્ર સરકારે રૂપિયા 200 કરોડની રકમ આ વખતે બજેટમાં ફાળવી છે તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ મુખ્યમંત્રીએ આભાર માન્યો હતો. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નૂતન વર્ષે નાગરિકોને સાથે શુભેચ્છાની આપ લે કરી હતી. મુખ્યમંત્રી અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તાર NXC ખાતે આવી પહોંચ્યા હતા અને સમાજના જુદા જુદા વર્ગોને મળ્યા હતા અને તેમને શુભેચ્છાની આપ લે કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ભદ્રના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. 24 ઓક્ટોબરના દિવસે નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રીએ રાજભવન ખાતે શુભેચ્છાની આપ લે કરી હતી અને લોકોને તેમજ સામાન્ય નાગરિકને પણ મળ્યા હતા અને તેમને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ગાંધીનગરના પંચદેવ મહાદેવ પણ પહોંચ્યા હતા અને ત્યાં આગળ જઈ તેમણે પૂજા અર્ચના પણ કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વિવિધ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી હાજર સૌ પ્રજાજનોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજર રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.